નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર. શું કરો છો? અમે પાણી પીવડાવી છે. કેને? અમે આ તળાવ બનાવ્યું છે. તળાવ બનાવ્યું છે? હા, જો તળાવ. હા, કેટલા બનાવ્યા છે? બહુ બધા બનાવ્યા છે. હા, ઘણા તળાવ બનાવ્યા છે. આવું કરવાનો વિચાર કેમ આવ્યો તમને? મજા આવશે. હા, ગરમી છે ને. હા, ઠંડો ઠંડો હવા તો આવે. તળાવ બનાવી એટલે હા મજા આવે. હા, પછી ચોમાસામાં વરસાદ સારો આવે ને. આવી વેલામાં લીંબુડી થોડી હોય? સરસ, તમે તો વેલા વાળી લીંબુડી વાવી લાગે. શું ક્યાંથી લઈ આવ્યા? લીંબુ તો પછી આ પેલું ઝાડ છે ને. છાંટવાનું પછી પાવામાં આલે. આ શું બનાવ્યું છે? જીવામૃત. હા, આ જીવામૃત ને શું કરો તમે? આની પછી છોડ ને જમીન ને શું ફાયદો થાય? ફળદ્રુપ બની જતી છે ને. બીજો શું ફાયદો? બીજો બોલ, બીજો શું ફાયદો? અળસિયા. અળસિયા શું કામ આવે? પીવડાવીને ખેતર જીવામૃત બનાવીને ખેતરમાં પાવું. એટલે ઝેર મુક્ત ખેતી થઈ જાય. સરસ, બધાય ખેડૂતને વિનંતી કે ઝેર મુક્ત ખેતી કરે. સરસ, આ 11 બેરલ જીવામૃત છે. આમાં 15 કિલો ગોળ નાખો છે. 110 કિલો ગોબર નાખ્યું છે. 101 લીટર ગૌમૂત્ર નાખ્યું છે. 110 લીટર જીવ મૂત્ર નાખ્યું છે. 5 કિલો સેજા માળાની માટી નાખી છે. કોઈ પણ જગ્યાએ આ દવાનો સાઈટ હોય એવી. 15 કિલો ચણાનો લોટ નાખ્યો છે. કેમ ચણાનો લોટ નાખ્યો? ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય. ગોળ કેમ નાખ્યો? સુક્રોસ ને ક્રુસ્ટ ગ્લુકોઝ. ગ્લુકોઝ હા. ગોબર ગૌમૂત્ર કેમ નાખ્યું? અસંખ્ય અસંખ્ય જીવન બેક્ટેરિયા હોય છે. માટીમાં પણ અસંખ્ય બેક્ટેરિયા હોય છે. બોલ. અસંખ્ય એટલા માટે આ મિશ્રણને જીવામૃત કહેવામાં આવે છે. જીવામૃત 1 વીઘે 200 લીટર શરૂઆતના ટેસ્ટમાં, ત્યાર પછી 1 એકરે 200 લીટર જીવન જમીનમાં પીઓ સાથે જીવામૃત આપવાથી જમીન ફળદ્રુપ બને છે. જમીનમાં પકાયેલું અને શાકભાજી મુક્ત તૈયાર થાય છે અને જમીનનો કાર્બન વધી જાય છે. આમાં 11 બેરલ
જીવામૃત તૈયાર થાય છે. બોલો. આ અમારી ગાયો છે. હવે સરસ. આ અમારું પ્રાકૃતિક ખેતીનું શાકભાજી છે. પ્રાકૃતિક ખેતીના સોળા છે. આ અમારા પ્રાકૃતિક ખેતીના તુરિયા છે. આ અમૃતમ બેક્ટેરિયા પાવાનું કામ ચાલુ છે. મિક્સ પાક શાકભાજીમાં પ્રિયા ચાલુ છે. આ જોઈ શકો છો. આ સૂર્યમુખી છે. પ્રાકૃતિક દેશી ભીંડા. આ ભીંડાની કાતરી કરીને તમને ખવડાવશું. આ પ્રાકૃતિક કેસર કેરી.